નમસ્કાર, હું છું સુધીર ગામપુઆ. આજે આપણે ડોમિસાઇલ સર્ટિફિકેટ અને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ મેળવવા માટે પૂરતું માર્ગદર્શન આપીશું. આ બંને સર્ટિફિકેટ ખૂબ જ મહત્ત્વના છે, વિદ્યાર્થીઓને આગળ ઉચ્ચ અભ્યાસ માટે ખૂબ જ જરૂરી એવા સર્ટિફિકેટ છે, જે તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે મેળવી શકો છો. ડોમિસાઇલ સર્ટિફિકેટ કે કોઈપણ સર્ટિફિકેટ માટે રેસિડેન્શિયલ પ્રૂફ જે અહીં લિસ્ટમાં આપેલા છે, રેશન કાર્ડ, ઇલેક્ટ્રિક બિલ, ટેલિફોન બિલ વગેરે રેસિડેન્શિયલ પ્રૂફ, આમાંથી કોઈ પણ એક પ્રૂફ તમારે હાથ વગર રાખવાનું છે. ત્યારબાદ આઈડેન્ટિટી પ્રૂફમાં અહીં આપેલા ઇલેક્શન કાર્ડ છે, પાન કાર્ડ છે, આધાર કાર્ડ છે, ડ્રાઇવિંગ લાઇસન્સ છે, કે અહીં આપેલ લિસ્ટમાંથી કોઈ પણ એક આઈડેન્ટિટી કાર્ડ તમારે હાથ વગર રાખવાનું છે. ત્યારબાદ ડોમિસાઇલ સર્ટિફિકેટ માટે અહીં આપેલા પ્રૂફ જે છે એ ખૂબ જ જરૂરી છે. પેરેન્ટ્સ જે છે, વાલી જે છે, એની જોબ કે બિઝનેસનો પુરાવો, બર્થડે સર્ટિફિકેટ, તલાટીનું સર્ટિફિકેટ, નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ પોલીસ સ્ટેશનનું કે કોઈ પણ ગુનામાં પ્રવૃત્ત થયેલ નથી એ બાબતનું સર્ટિફિકેટ, કેરેક્ટર સર્ટિફિકેટ, એફિડેવિટ, અને છેલ્લા 10 વર્ષથી તમે ગુજરાતમાં કે આ રાજ્યમાં રહો છો એ બાબતના પુરાવા, એપ્લિકેશન આન્સર અને પંચનામું. અહીં ડોમિસાઇલ સર્ટિફિકેટની અરજી કઈ રીતે કરવી અને એના વિવિધ ડોક્યુમેન્ટ્સ જે છે એ ફરી અહીં આપેલા છે. અરજદારનો તલાટીનો રૂબરૂ જવાબ, પરિશિષ્ટ 2 મુજબ, પંચનામું, સોગંદનામું, રહેઠાણના પુરાવા, રેશન કાર્ડ, જન્મ અંગેનો પુરાવો, આ 13 ડોક્યુમેન્ટ્સ જે છે એ સાથે રાખવાના છે અને એને કોમ્પ્યુટરમાં સ્કેન કરી અને ઓનલાઈન સર્ટિફિકેટ મેળવવા માટે સ્કેન કરીને હાથ વગર રાખવાના છે. ઓફલાઈન સર્ટિફિકેટ મેળવવું હોય તો તમારે આ પ્રકારની અરજી કરવાની થશે, કોર્ટ ફી, સ્ટેમ્પ લગાવવાનો થશે. ડોમિસાઇલ પ્રમાણપત્ર મેળવવા માટેની આ અરજીનો એક નમૂનો છે. અહીં તમારો ફોટો અને અરજદારની સહી અને આ પ્રમાણેની વિગત ભરી અને તમે અરજી કરી શકો છો. તમારે અહીં એક વસવાટના પ્રશ્નાવલી આપેલી છે, આ પ્રશ્નો જે છે એના તમારે સામે ઉત્તરો આપવાના છે. ઉત્તરો જે છે એ સાચા આપવાના રહેશે અને એ ખોટા ઠરે ને એ પ્રકારે તમારે તમામ ઉત્તરો આપી અને એ ઉત્તરો જે છે એ તલાટી મંત્રી જે છે એ તલાટી વાંચશે અને એ બાબતનું પ્રમાણપત્ર આપશે. તલાટી પાસેથી તમારે એ બાબતનું પ્રમાણપત્ર લેવાનું થશે. અહીં તમે જોઈ શકો છો બધા પ્રશ્નો આપેલા છે. અહીંયા તમારે નીચે સ્થળ, તારીખ અને તમારી સહી કરવાની રહેશે. હવે આ અરજદારનો રૂબરૂ જવાબ જે છે એ રૂબરૂ જવાબ તમે આપેલો છે કોની સમક્ષ, તો કે તલાટીની સમક્ષ, એ બાબતનું આ પ્રમાણપત્ર આપશે. તમારી સહી અને કોની રૂબરૂ, તો કે તલાટીની રૂબરૂ, અને એ તલાટી સહી કરશે અને એનું નામ અને સિક્કો મારશે. ત્યારબાદ તમારે પંચનામું કરવાનું થશે. પંચનામામાં આ બધી વિગત ભરવાની થશે. તમારે એફિડેવિટ સહિત અરજી કરેલ છે એ બાબતનું પંચનામું થશે અને તમારા અહીંયા ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં, રેસિડન્ટ માટેના ક્યાં પુરાવા છે એની સંપૂર્ણ વિગત અહીં લખવામાં આવશે અને તલાટી આપશે. ત્યારબાદ સોગંદનામું તમારે એફિડેવિટ કરાવવાનું છે. સોગંદનામું તમારે કોઈ પણ મેજિસ્ટ્રેટ કે નોટરી પાસે તમે સોગંદનામું આ કરાવી શકો છો. આ રીતનું સોગંદનામું કરાવવાનું છે. આ તમામ ડોક્યુમેન્ટ તમારે સ્કેન કરી અને હાથ વગર રાખવાના થશે. આ ચેકલિસ્ટ પણ જો તમારે ઓફલાઈન અરજી કરવાની થાય તો તમારે મામલતદાર કચેરીમાં જવાનું થશે અને ત્યાં તમારે આ બધા જ ડોક્યુમેન્ટ સાથે લઈ જઈ અને આ ચેકલિસ્ટ સાથે તમારે અરજી કરવાની થશે. અને ઓનલાઈન અરજી કરવી હોય તો પણ તમારે આ બધા પ્રકારના ડોક્યુમેન્ટ્સ જે છે સાથે રાખવાના છે. ઓનલાઈન સર્ટિફિકેટ મેળવવા માટે તમારે digitalgujarat.government.in પરવાનું છે. એમાં જશો એટલે તમને આ પ્રકારની સ્ક્રીન દેખાશે. એમાંથી તમારે લોકેશન પસંદ કરવાનું છે. તમારા વિસ્તારનું લોકેશન ગાંધીનગર હોય તો ગાંધીનગર પસંદ કરવાનું છે. ત્યારબાદ આ પ્રકારની સ્ક્રીન દેખાશે. તમારે સર્વિસીસ, રેવન્યુ, પંચાયત કોઈ પણ કાર્ય કરવાનું છે. એમાં આપણે સર્વિસીસ સિલેક્ટ કરશું. એમાં સર્વિસીસ સિલેક્ટ કરશો એટલે આપણે લોગિન કરવાનું છે. લોગિન કરવા માટે આપણે યુઝર આઈડી અને પાસવર્ડની જરૂર પડશે. જો આપણી પાસે તમારી પાસે યુઝર આઈડી અને પાસવર્ડ નથી એટલે કે તમે નવા યુઝર છો તો આ પોર્ટલ માટે તમારે રજિસ્ટ્રેશન કરવું પડશે. તો અહીં તમારે ક્લિક કરવાનું છે. ક્લિક ફોર ન્યૂ રજિસ્ટ્રેશન સિલેક્ટ કરશો એટલે આ પ્રકારની સ્ક્રીન દેખાશે. અહીં તમે મોબાઈલ નંબર, આધાર કાર્ડ નંબર,
કે ઈમેલથી રજીસ્ટ્રેશન કરી શકશો, પાસવર્ડ બનાવી શકશો અને આ બધી ડિટેલ ભરશો એટલે તમારે એક ઓટીપી આવશે તમારા મોબાઈલ નંબર ઉપર. એ ઓટીપી નાખશો અને કન્ફર્મ કરશો એટલે આ પ્રકારની સ્ક્રીન દેખાશે, જેમાં તમારે સેલ્યુટમાં મિસ્ટર મિસિસ વગેરે સિલેક્ટ કરી તમારું ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ, ડિસ્ટ્રિક્ટ, તાલુકો, તમારો એરિયા, તમારો વિલેજ, આ બધી વસ્તુ સિલેક્ટ કરી તમારે ભરવાની છે. તમારું એડ્રેસ, જે એડ્રેસ પ્રૂફ આપ્યું છે એ પ્રકારનું એડ્રેસ પ્રૂફ અહીં તમારે ભરવાનું છે. ત્યારબાદ તમારે એક ફોટો અપલોડ કરવાનો છે. ફોટો 60 KB થી 100 KB સુધીનો જ હોવો જોઈએ, બહુ મોટી સાઇઝ ન હોવી જોઈએ. એ ફોટોને અપલોડ કરવાનો છે અને પછી અપડેટ કરવાનો છે. ત્યારબાદ તમારે તમારું જે આ પોર્ટલ છે એની પ્રોફાઇલ એટલે કે સિટીઝન પ્રોફાઇલ કહેવાય છે, એ સિટીઝન પ્રોફાઇલ તૈયાર કરવાની છે. એ સિટીઝન પ્રોફાઇલ કરવા તૈયાર કરવા માટે ઇલેક્શન આઈડી નંબર નાખશો અને એનો ડિટેલ પણ તમે મેળવી શકશો. એમાં રેશન કાર્ડ નંબર નાખશો એટલે એ રેશન કાર્ડની ડિટેલ પણ તમે એમાં મેળવી શકશો. અહીં તમારે ઇંગ્લિશ અને ગુજરાતી એમ બંને પ્રકારના નામ લખવાના છે. તમારું નામ, ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ એ ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં લખવાનું છે, કેમ કે બંને પ્રકારના સર્ટિફિકેટ તમને મળતા હોય છે. જન્મ તારીખ લખવાની છે. ત્યારબાદ તમારી જે કોન્ટેક ઇન્ફોર્મેશન છે એમાં મોબાઈલ નંબર, ડિસ્ટ્રિક્ટ, વિલેજ અને એડ્રેસ પૂરેપૂરું ભરવાનું છે. ત્યારબાદ પ્રોફાઇલ ઇન્ફોર્મેશન માટે તમારે એક ફોટો સિલેક્ટ કરવાનો છે, આ ફોટો અપલોડ કરવાનો છે. એ ફોટો બ્રાઉઝ કરશો એટલે તમારા કોમ્પ્યુટરમાં જે જગ્યાએ ફોટો છે ત્યાંથી સિલેક્ટ કરી અને અપલોડ કરવાનો છે. અમને અપડેટ પ્રોફાઇલ કરવાની છે એટલે આ પ્રકારની સ્ક્રીન દેખાશે. અહીં રિક્વેસ્ટેડ, એપ્રુવલ, રિજેક્ટેડ અને પેન્ડિંગ એ પ્રકારની વિગત છે. તમારે નવું સર્ટિફિકેટ જોઈએ છે તો અહીંયા એ જે દેખાય છે ત્યાં તમારે રિક્વેસ્ટ એ ન્યૂ સર્વિસ સિલેક્ટ કરશો એટલે આ બધા તમામ પ્રકારની સર્વિસ દેખાશે. જેમાં તમે ડોમિસાઇલ સર્ટિફિકેટ મેળવવા માગો છો, માઇનોરિટી સર્ટિફિકેટ મેળવવા માગતા હોય અથવા નોન ક્રિમિનલ સર્ટિફિકેટ મેળવવા માગતા હોય તો એ તમારે પસંદ કરવાનું રહેશે. દાખલા તરીકે અહીં આપણે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ મેળવવા માટેનું ઓપ્શન પસંદ કરીએ તો આ પ્રકારની એક સ્ક્રીન દેખાશે, જેમાં તમે ગુજરાતી અને ઇંગ્લિશ સિલેક્ટ કરી શકશો. ગુજરાતીમાં પ્રમાણપત્ર મેળવવા માગતા હોય ગુજરાતી અને ઇંગ્લિશમાં મેળવવા માગતા હોય ઇંગ્લિશ. અહીં તમારા રેસિડેન્ટિયલ પ્રૂફ, આઈડેન્ટિટી પ્રૂફ એમ અહીંયા લિસ્ટ આપેલું છે. એ રેસિડન્ટ અને આઈડેન્ટિટી પ્રૂફ, કોઈપણ એક ઇન્કમ પ્રૂફ આ ત્રણ ચારમાંથી કોઈ પણ એક, કાસ્ટનું પ્રૂફ આ ત્રણમાંથી કોઈ પણ એક અને રિલેશનશીપ પ્રૂફ માટે એફિડેવિટ એટેચ કરવું પડશે. ત્યારબાદ બીજા જરૂરી ડોક્યુમેન્ટ જો હોય તો એ તમારે એટેચ કરવાના થશે. બધા જ ડોક્યુમેન્ટ તમારે હાથવગા રાખી સ્કેન કરી કોમ્પ્યુટરમાં તમારે રાખવાના છે અને એની સાઇઝ જે છે એ 100 KB થી વધુ ન હોય એ પ્રકારે તમારે એ બધા ડોક્યુમેન્ટ હાથવગા રાખવાના છે, સ્કેન કરીને તૈયાર રાખવાના છે. તમે કન્ટિન્યુ ટુ સર્વિસ કરશો એટલે આ એક આઈડી નંબર જનરેટ થશે અને એપ્લિકેશન નંબર જનરેટ થશે. આ આઈડી નંબર અને એપ્લિકેશન નંબર તમારે નોટ કરી લેવાનો છે, એ તમારે ભવિષ્યમાં કામ આવશે અને જરૂર પડશે પડે તમે એનો ઉપયોગ કરી શકશો. ત્યારબાદ આ પ્રકારનું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ એસીબીસીના વિદ્યાર્થીઓ માટે કે એસીબીસીના માટે ઉપયોગી છે. આ પ્રકારની વિગતો તમારે ભરવાની છે, નેક્સ્ટ કરશો અને અપલોડ કરવાની છે. નોન ક્રિમિનલ સર્ટિફિકેટ માટેની તમામ વિગત તમે ભરી શકો છો. હવે તમારે તમે જે ડોક્યુમેન્ટ સ્કેન કરેલા છે એ ડોક્યુમેન્ટ અહીં તમારે અપલોડ કરવાના છે. રેસિડેન્શિયલ પ્રૂફ માટેનું કોઈ પણ એક ડોક્યુમેન્ટ, આઈડેન્ટિટી પ્રૂફ માટેનું અને ઇન્કમ પ્રૂફ માટેનું કોઈ પણ એક પ્રૂફ, આ ત્રણેય ડોક્યુમેન્ટ અહીં અપલોડ કરશો. ત્યારબાદ તમારે અહીંયા એક રિલેશનશીપ માટેનું તમે જે ડોક્યુમેન્ટ તૈયાર કરેલું છે, સ્કેન કરેલું છે એ તમારે અપલોડ કરવાનું છે. એ સિવાયના અન્ય જરૂરી પુરાવા હોય તો એને તમારે સ્કેન કરી અને અહીંયા અપલોડ કરવાના છે. અને જે વ્યક્તિના નામનો તમારે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જોઈએ છે એ વ્યક્તિનો ફોટોગ્રાફ અહીંયા તમારે અપલોડ કરવાનો છે. આ બધી જ વિગત તમે અપલોડ કરી અહીંયા બી ઓપ્શનની જગ્યાએ જે સબમિટ લખેલ છે એ સબમિટ દબાવશો એટલે બધી વિગત અપલોડ થશે અને આ પ્રકારનું આખું ફોર્મ તૈયાર થશે. આ ફોર્મ જે છે એ તમારી અરજી છે, નોન ક્રિમિનલ અંગેનું પ્રમાણપત્ર મેળવવા માટેની અરજી છે. આ પ્રકારની તમામ વિગતો તમે જે અપલોડ કરેલી છે ટોટલી વિગતો અહીં તમને જોવા મળશે.
આ રીતે તમે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ મેળવી શકો છો અને એ માટે રૂપિયા 20 ફી ભરવાની હોય છે. ફી પણ તમે અહીંયા ઈ વોલેટથી ફી ભરી શકો છો. ઈ વોલેટમાં તમે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડથી પણ બેલેન્સ રાખી શકો છો અને તમારા મોબાઈલમાં ઓટીપી આવશે. ઓટીપી નાખી અને કન્ફર્મ કરશો એટલે તમારા જે ઈ વોલેટમાં જે બેલેન્સ છે એમાંથી રૂપિયા 20 જે છે એ કપાઈ જશે. ત્યારબાદ અહીંયા એક સ્ક્રીન દેખાશે, તેમાં રિક્વેસ્ટેડ તમારી એપ્લિકેશન કેટલી છે, એપ્રૂવ્ડ કેટલી થઈ ગઈ છે, રિજેક્ટ થઈ ગઈ હશે એપ્લિકેશન તો રિજેક્ટ પણ બતાવશે અને પેન્ડિંગ હશે તો પેન્ડિંગ પણ બતાવશે. એટલે એપ્રૂવ્ડ થઈ જાય એટલે સમજી લેવાનું તમારી તમને પ્રમાણપત્ર જે છે મળી જશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ડિજિટલ લોકરનો કઈ રીતે ઉપયોગ કરી શકીએ, તો કે અહીંયા તમે આઇડેન્ટિટી પ્રૂફ કે રેસિડેન્ટિયલ પ્રૂફ, કયા ગ્રુપનું ડોક્યુમેન્ટ છે એ ગ્રુપ સિલેક્ટ કરી શકો, ત્યારબાદ ડોક્યુમેન્ટનું નામ સિલેક્ટ કરી શકો, ડોક્યુમેન્ટનો નંબર સિલેક્ટ કરી શકો. ડોક્યુમેન્ટનો નંબર સિલેક્ટ કરી તમે જે સ્કેન કરેલું ડોક્યુમેન્ટ જે છે તમારા ડિવાઇસમાં જે પડેલું છે, કોમ્પ્યુટરમાં પડેલું છે, ત્યાંથી બ્રાઉઝ કરી અને તમે અપલોડ કરશો એટલે અહીંયા દેખાશે. અહીંયા તમે જોઈ શકો છો ડાઉનલોડ, અપડેટ, ડિલીટ. તમારા જે ડોક્યુમેન્ટ્સ છે આ ડિજિટલ લોકરમાં તમે રાખી શકો છો. ડ્રાઇવિંગ લાઇસન્સ છે, માર્કશીટ છે, એસએસસીની એચએસસીની માર્કશીટ હોય છે, ત્યારબાદ તમારો આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, આ કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ્સ જે છે આ ડિજિટલ લોકરમાં તમે રાખી અને ગમે ત્યારે ગમે તે જગ્યાએથી જરૂર પડીએ તમે ડાઉનલોડ અહીંયા લખેલું છે એના ઉપર ક્લિક કરશો તો તમે કોઈ પણ સમયે એનો ઉપયોગ કરી શકશો. હવે વાત કરીએ ઈ વોલેટની, તો અહીંયા તમે જોઈ શકો છો કે ઈ વોલેટ જોવા મળે છે. ઈ વોલેટ જે છે એમાં તમે બેલેન્સ રાખી અને તમારે જરૂરિયાત મુજબના કોઈ પણ ડોક્યુમેન્ટ મગાવવાના થાય તો એ ડોક્યુમેન્ટ મગાવવા માટે જે 20 રૂપિયા કે 10 રૂપિયા કે 30 રૂપિયા જે કંઈ ફીઝ હોય છે એ ફીઝ ઈ વોલેટમાંથી તમે પે કરી શકો છો. પે એપ્લિકેશન ફી અને તમે જે ટ્રાન્ઝેક્શન થયા છે એ ટ્રાન્ઝેક્શન જોવા હોય તો પણ તમે ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી પણ જોઈ શકો છો. તે જ રીતે ઓનલાઈન ડોમિસાઇલ સર્ટિફિકેટ કઢાવવા માટે તમારે અહીં ડોમિસાઇલ સર્ટિફિકેટ ઉપર ક્લિક કરવાનું રહેશે. ડોમિસાઇલ સર્ટિફિકેટ ઉપર ક્લિક કરશો ત્યારબાદ તમારે હાજર બધા ડોક્યુમેન્ટ રાખવાના છે. આ ડોક્યુમેન્ટ સૌ પ્રથમ તૈયાર કરજો, પેરેન્ટ્સ વાલીનો બિઝનેસનો પુરાવા, ડોમિસાઇલ માટે બર્થડે સર્ટિફિકેટ, તલાટીનું સર્ટિફિકેટ, પોલીસ સ્ટેશનનું નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ, કેરેક્ટર એફિડેવિટ, બધા પુરાવા સાથે તૈયાર રાખી અને આ સિસ્ટમથી તમારે આ જે પ્રોસિજર છે કઈ રીતે થતી હોય છે અહીં સ્ટેપ બાય સ્ટેપ બતાવેલ છે. આ પ્રોસિજરથી તમારે ઓનલાઈન ડોમિસાઇલ સર્ટિફિકેટ માટે અરજી કરી શકશો. તમે ઓનલાઈન અરજી કર્યા બાદ તમારે જનસેવા કેન્દ્રની કે એટીવીટી સેન્ટરની મુલાકાત લેવાની જરૂર રહેતી નથી. તમારા મોબાઈલમાં એસએમએસ દ્વારા તમારી એપ્લિકેશનનું સ્ટેટસ તમને મળી રહેશે અને અહીં ઓનલાઈન એપ્લિકેશન કરવામાં તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડે તો અહીં ટોલ ફ્રી નંબર આપેલા છે, આ ટોલ ફ્રી નંબર ઉપર કોલ કરી શકશો. દરેક પ્રકારના ન્યૂઝ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો.